નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ચેસ ચેનલ ગુજરાતી ચેસ ઝોનમાં. હું ધર્મેન્દ્ર મોજીત્રા આપની સમક્ષ આજે એક્સપર્ટ પ્લેયરો માટે એક ઓપનિંગ લઈને આવ્યો છું, જેનું નામ છે સિસિલિયન ડિફેન્સ. સિસિલિયન ડિફેન્સ બ્લેકથી રમાય છે મિત્રો, અને ઘણા લોકો માટે માથાનો દુખાવો થઈ જાય છે જ્યારે વ્હાઇટથી ઇકો રમતા હોય છે. તો સિસિલિયન બહુ સ્ટ્રોંગ લાઈન છે બ્લેકમાંથી, તો બહુ જ બધા પ્લેયરો સિસિલિયન ડિફેન્સ રમે. સિસિલિયન ડિફેન્સ એટલે શું? એમાં વ્હાઇટ પહેલી મૂવ E4 કરે છે અને બ્લેક એના રિપ્લાયમાં પહેલી મૂવમાં C5 કરે છે. તો આને કહેવાય સિસિલિયન ડિફેન્સ. આની પાસે બહુ બધા વેરિએશન છે. વ્હાઇટની મોસ્ટ ફેમસ મૂવ છે Knight F3. આપણે અહીંયા એક નવું સજેશન હું લાવ્યો છું, ઘણા લોકો રમી પણ ચૂક્યા છે. સુમિત મોરા નામના પ્લેયરે મોરા ગેમ્બિટ નામની લાઇન તૈયાર કરી હતી એ સિસિલિયન સામે જજુમવા માટે, એટલે ફાઇટ આપવા માટે, અને બહુ જ સક્સેસ પણ થઈ છે. ગેમ્બિટ લાઇન જે લોકોને પસંદ હોય એ લોકો આ લાઇન રમી શકે છે. થોડું રિસ્કી હોય છે, કારણ કે ગેમ્બિટમાં એક પોન શરૂઆતથી ફ્રીમાં આપવાનું હોય. જે પોન શરૂઆતથી તમે ફ્રીમાં આપો એને કહેવાય છે ગેમ્બિટ લાઇન. તો અહીં મોરા ગેમ્બિટ વિશે આપણે ડીપમાં ચર્ચા કરીશું, બહુ જ ઊંડાણપૂર્વક. મારી પાસે બહુ બધા વેરિએશન છે એના. જો તમે મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરશો તો મારા બધા વિડીયો સિસિલિયન ડિફેન્સના તમને 1x1 એક પછી એક જોવા મળશે. તો એક ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોજો, જેથી કરીને તમને અંત સુધી બધી ખબર પડે, અને છેલ્લે તમે સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો તો શરૂ કરીએ છીએ. સ્મિત મોરા ગેમ્બિટ, સ્મિત નામના પ્લેયરે જે ઓપનિંગ બનાવી હતી એનું નામ પડી ગયું મોરા ગેમ્બિટ. તો E4 C5 પ્રથમ મૂવમાં બ્લેક C5 કરે છે. અહીં આપણે પોન સેક્રિફાઈસ એટલે કે તરત જ D4 રમવા. હવે મિત્રો, મોટા ભાગના પ્લેયરો પાસે C×D4 સિવાય કોઈ વિકલ્પ નથી હોતો. એનું કારણ છે કે જો પોનથી સપોર્ટ કરવા જાય તો પછી આપણે આ પોનથી પોન ટેક્સ, એ પોનથી પોન મારે, અને આપણે ક્વીનથી ક્વીન મારીએ એટલે એનું કેસલિંગ અટકી જાય, પછી એ કેસલિંગ કરી શકે નહીં. તો અહીં સપોર્ટ કર્યા કરતા C×D4 લોકો મારી દેતા હોય. હવે આપણે શું કરવાનું છે? નેક્સ્ટ મૂવમાં આપણે C3 કરવાનું, એટલે હવે એ પોન થી પોન મારે તો મોરા ગેમ્બિટ એક્સેપ્ટેડ કહેવાય. આ લાઇનોમાં બે ફાંટા પડે છે, જેમાં એકમાં મોરા ગેમ્બિટ ડિક્લાઇન હોય છે અને બીજી લાઇન છે મોરા ગેમ્બિટ એક્સેપ્ટેડ. આ પોન મારી લેજો બ્લેક D થી C3 પોન, તો એને એક્સેપ્ટ કર્યું કે તમે ગેમ્બિટ રમો, મને વાંધો નથી. અને જો એ ગેમ્બિટમાં ફસાવા ના માગતો હોય તો એ ડિક્લાઇન કરવા Knight F6 રમી શકે છે. બીજી મૂવમાં પોન પાછું આપીને D6 રમે છે, અથવા તો G6 રમે છે, અથવા તો Knight C6 સિમ્પલ મૂવ રમે છે, જેથી કરીને તમારું પોન કે તમે પાછું લઈ લો, મારે નથી જોતું, પ્લસ નથી થવું, મારે ડેવલપ કરવું. પરંતુ જો પોનથી પોન મારે તો એનો મતલબ કે એને ગેમ્બિટ એક્સેપ્ટ કરી, અને એ હવે તમને બ્લેક એવી ચેલેન્જ કરે છે કે મેં તો તમારું પોન મારી લીધું, હવે તમે એટેક કરીને બતાવો. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. અહીં આપણે Knight X4 મારવાનું. હવે અહીં આટલું સ્ટ્રક્ચર જે છે એ મોરા ગેમ્બિટનું થાય, આટલું ખાસ ધ્યાન રાખો. તમે આ સ્ક્રીનશોટ પાડી શકો છો કે આ સ્ટ્રક્ચર કાયમ માટે મોરા ગેમ્બિટનું તમને ખ્યાલ આવે, અને બુક લઈને બેસો તો બહુ જ સારું રહેશે, કેમ કે બહુ બધા વેરિએશન છે. તમે તમારી બુકમાં એક પછી એક લખી નોટ કરીને અભ્યાસ કરી શકો છો, અને આખું સિસિલિયન મોરા ગેમ્બિટ તૈયાર થાય પછી તમે E4 રમીને સિસિલિયન સામે સારી રીતે ફાઇટ આપી શકો. હવે E4 C5 D4 C×D4 C3 D×C3 Knight×C3. અહીં એક મૂવ છે A6. આટલા મૂવ થયા પછી બ્લેક રમે છે A6. બ્લેકને જો એવી ગભરાટ હોય કે હું Knight અહીંયા આવતો અટકાવી દઉં પહેલાથી, ઘણી વખત આ Knight G B5 પર આવે તો સામેવાળા માટે ખતરો બની જાય, કેમ કે C7 ઉપર ફોર્થ આવતો હોય છે, રૂક અને કિંગ ઉપર એટેક થતો હોય છે. તો A6 કરે છે,
અહીં આપણે બિશપ સી ફોર રમવાનું, વ્હાઇટ એ તો એના મૂળ કન્ટિન્યુઝ કરવાના છે. વ્હાઇટ સિસિલિયન મોરા ગેમ્બિટમાં બિશપ સી ફોર ઉપર હોય છે ઓલવેઝ, નાઇટ સી થ્રી ઉપર હોય છે અને ક્વીન ઇ ટુ ઉપર હોય છે, કેસલ થયેલું હોય છે અને આ એચ વન વાળો રૂક ડી વન ઉપર હોય છે. આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો આપણે બિશપ સી ફાઇવ રમીએ. હવે બ્લેક અહીંયા જો ભૂલ કરે બિશપ ને ભગાડવા માટે, જો તરત બી ફાઇવ કરે તો તરત જ બ્લેકમાં ટ્રેપ આવે છે. કારણ કે આ રોંગ મૂવ છે. કેમ ખોટી મૂવ છે કોઈ જણાવી શકશે મને? હું તમને 2 મિનિટ વિચારવાનો સમય આપું છું, તમે વિડીયો પોઝ કરીને 2 મિનિટ વિચારી શકો. ઓકે ચલો, હવે અહીંયા વ્હાઇટ બિશપ સેક્રિફાઈસ કરે, બિશપ ટેક્સ F7 ચેક. બ્લેક એ કિંગ થી અને મારું કમ્પલસરી છે, કારણ કે કિંગ પાસે કોઈ સ્કોપ નથી. કિંગ ઇન્ટુ F7, હવે ક્વીન D5 ચેક, ડબલ એટેક અને બ્લેક નો રૂક ગયો. અહી એને ધારો કે કિંગ રમે F8 ઉપર, કિંગ સોરી E8 ઉપર, આપણે અહીંયા રમીશું ક્વીન ઇન્ટુ A8. તમને તરત જ બ્લેક નો રૂક મળી ગયો શરૂઆતમાં, એનો મતલબ ગેમ તમે જીતવાની તૈયારી માં. ધારો કે અહીંયા કિંગ નથી ચલાવ્યો ને, આપણે એવું વિચારીએ ચેકમાં ઘણા પ્લેયરો પોન વચ્ચે લાવી શકે, એટલે કે એટેક સાથે ડિફેન્સ, તો પણ આપણે ક્વીન ઇન્ટુ રૂક મારી. હવે બ્લેક ને એવું થાય કે ચલો મારો રૂક તો જતો રહ્યો છે તો હું એની ક્વીન ટ્રેપ કરી દઉં, ક્વીન અંદર આવી છે ને બહાર નીકળવા જ ના દઉં, પણ એવું બનતું નથી. હવે અહીંયા આપણે આગળના મૂવ જોઈશું. ક્વીન C7 આવે ધારો કે બ્લેક, અને નેક્સ્ટ પ્લાનિંગ છે બિશપ થી ક્વીન ને ટ્રેપ કરવા માટે. જેવો કે બિશપ, આ બિશપ અહીંયા આવશે C5 પર, એટલે તમારી ક્વીન માટે કોઈ જગ્યા નહીં રહે, એવું નથી બનતું. એ જ્યારે ક્વીન C7 આવે તમારે તરત જ બિશપ E3 રમવાનું. બિશપ E3 રમશો, હવે બિશપ B7 રમશે અને સિમ્પલ ક્વીન A7 થી ભાગી જશે. હવે નાઇટ C6 રમશે, ક્વીન પર એટેક અને ક્વીન B6 રમો એટલે વ્હાઇટ વિન થઈ જાય, કારણ કે એને ક્વીન હટાવી પડશે અને તમને જવાની જગ્યા મળશે. આવી રીતે તમારી ક્વીન બહાર પણ આવી જશે અને સામે વાળાનો રૂક ફસાઈ પણ. હવે આપણે નવું વેરિએશન જોઈએ. આ વેરિએશન નંબર 1 હતું. બીજું વેરિએશન જોઈએ, ચાલો E4 C5 D4 C ઇન્ટુ D4 C3 કન્ટિન્યુ D ઇન્ટુ C3 અને નાઇટ ઇન્ટુ C3, આ આપણું મેઇન સ્ટ્રક્ચર. હવે બ્લેક અહીંયા D6 રમે છે. આપણે આની આગળની ગેમમાં જોયું હતું કે બ્લેકે D6ની જગ્યાએ A6 રમ્યો હતો. હવે D6 રમે તો શું થાય? તો આપણે આપણી મેઇન લાઇનમાં નાઇટ F3 રમવાનું છે. બિશપ G4 નાઇટને પિન કરે છે, ક્વેશ્ચન માર્ક, બહુ સારી મૂવ નથી. અત્યારે તમને બ્લેકને એવું લાગશે કે મેં નાઇટને પિન કરી દીધો એટલે એને શરૂઆતમાં સારું લાગશે, પરંતુ આ બેઝિકલી રોંગ. કેમ રોંગ છે? બિશપ C4 બ્લેક રમે છે, નાઇટ F6 ક્વેશ્ચન માર્ક, બહુ જ ખરાબ મૂવ છે. બિશપ ઇન્ટુ F7 સેક્રિફાઈસ આવે છે. ફરી સેક્રિફાઈસ, લોકો વિચારશે કે આમાં તો કઈ નહીં થતું, કિંગ થી મારી દેશે પછી નાઇટ ચેકમાં તો પોન થી મરી જાય છે. એવું નથી થતું, કિંગ થી ભલે મારે. ચાલો હવે આપણે નાઇટ D5 ચેક આપીશું અને એ કિંગ ખસી જશે તો નાઇટ થી બિશપ મારશે, એ નાઇટ થી નાઇટ મારશે તો ક્વીન થી નાઇટ મારીશું. આવી રીતે આપણને પોન મફત મળી જાય છે. અને ધારો કે પોન થી નાઇટ ને મારી દે તો તમને ખ્યાલ જ આવશે કે સીધી ક્વીન થી ક્વીન ગઈ, તો આવી રીતે પણ તમે પ્લસ થઈ જાવ. એટલે મિત્ર આ 2 વેરિએશન, હજી પણ એક વેરિએશન આપણી પાસે ઘણો સમય છે,
એક હું આજે જ બતાવી દઈશ, ચલો શરૂ કરીએ છીએ. અહીં E4 બ્લેક રમશે, C5 D4 D4 C3 D C3 Knight C3 B6 આપણે હમણાં જોયું કેટલું સ્ટ્રક્ચર આવી ગયું. Bc4 અહીંયા આપણે એની પહેલા Knight C6 જોયું. અહીંયા Knight F6 અર્લી એટેક. અહીંયા હું ક્વેશ્ચન માર્ક આપું છું મિત્ર. દોસ્તો આ ખોટી મૂવ છે બ્લેક તરફથી. કેમ ખોટી છે આપણે જોઈએ. અહીં આપણે રમવાનું છે E5. હવે પોન થી પોન તો મરાય નહીં, કારણ કે D E5 કરે તો ફરી બિશપ ઇન્ટુ F7, જેક, કિંગ ઇન્ટુ F7 અને ક્વીન ઇન્ટુ ક્વીન. તો અહીં પણ વાઇટ જીતી જાય છે. ચાલો હજી એક વેરિએશન જોવાનો ટાઈમ છે આપણી પાસે, ફરી જોઈ લઈએ. હવે મિત્રો આ બધા મૂવ્સ તમે લખીને બુકમાં એક વ્યવસ્થિત રીતે એક પ્લાનિંગ કરો અને સરસ તમારી ફાઇલ બનાવો કે આખી સિસિલિયન મોરા કેમ્બિટ મેડ બાય ધર્મેન્દ્ર મોચિત્રા. તમે એક ફાઇલ બનાવી શકો છો મારા નામની, તો તમને અભ્યાસ કરવામાં બહુ સરળતા રહેશે. એક પછી એક તમે બોર્ડ ઉપર બધા પીસીસ ગોઠવી અને આની પ્રેક્ટિસ કરશો તો તમને વધારે પાવરફુલ લાઈન છે. ચાલો આપણે આગળ જોઈએ. E4 C5 D4 C×D4 C3 D3 Knight D6. મોટા ભાગના પ્લેયર સિસિલિયનમાં D6 રમતા જ હોય છે. Bc4 Knight F6 E5 બહુ બેસ્ટ મૂવ છે અહીંયા, કેમ કે અર્લી નાઇટ ડેવલપ કર્યો છે કિંગ સાઈડ નો બિશપ ની પહેલા, એટલે રોંગ મૂવ છે. Knight G4 આવશે તો E6. હવે મિત્રો Knight G4 કેમ આવે? નાઇટ અહીં તો આવી નહીં શકતો, અંદર જશે તો ડેવલપમાં બહુ પાછળ રહી જશે. અહીંયા જશે તો પાછું E6 થઈ અને કિંગ સાઈડ નું ડાયગોનલ બ્રેક. ધારો કે Knight G4 આવે છે તો શું કરે? અહીં આપણે E6 કરવાનું. અહીંયા હવે એની પાસે એક જ સારી મૂવ છે, જો પોન થી પોન મારે તો ક્વીન ઇન્ટુ નાઇટ મરી જાય, મફતના ભાવમાં નાઇટ મરી જાય. એટલે પોન થી પોન મારશે નહીં, બિશપ થી મારશે તો પણ બિશપ ઇન્ટુ બિશપ, પોન ઇન્ટુ અને ક્વીન ઇન્ટુ નાઇટ તો પણ એના બે પીસ જતા રહે. નાઇટ E5 રમશે ફોર સ્મૂથ. અહીંયા આપણે E×F7 ચેક આપ. હવે જો કિંગ થી તો મરાતો નથી એટલે નાઇટ થી મારશે. Knight F7 હવે આપણે સિમ્પલ નાઇટ ડેવલપ. આપણને આમાં ફાયદો કેટલો થયો? આપણે તો એક પોન નુકસાનીમાં છે, પરંતુ પોઝિશન જોઈએ તો વ્હાઇટ ની બહુ સ્ટ્રોંગ છે, કારણ કે વ્હાઇટ નું કિંગ સાઈડ કશું ડિસ્ટર્બ નથી થયેલું. એવું નહીં પોઝિશનમાં છે, વ્હાઇટ કેસલિંગ કરે એટલે એકદમ મજબૂત પોઝિશનમાં આવ્યું. હવે બ્લેક G6 કરશે, એનું કારણ શું છે? બિશપ G7 કરીને ડેવલપ કરવું અને કેસલ કરી લેવું છે. બ્લેકે જલ્દી ડેવલપ કરી અને ભાગી જવું છે. તો બિશપ G6 કરે એટલે આપણે અહીંયા કેસલ કરવાનું છે. બ્લેક અહીંયા બિશપ G7 કરશે, ક્વીન B3 શરૂઆત છે, ડબલ એટેક છે. બિશપ F7 ઉપર ટાર્ગેટ છે અને ક્વીન નો B7 ઉપર પણ ટાર્ગેટ છે, જેથી કરીને જો આ બિશપ બહાર જાય તો આપણે B7 નું પોન મારી લઈએ. તો ક્વીન B3 બહુ બેસ્ટ મૂવ છે, લોંગ ટર્મ ઇન્વિટેશન કહેવાય. બ્લેક કેન હાર્ડલી કેસલ, એટલે બ્લેક કેસલ કરી શકે છે કારણ કે અત્યારે નાઇટ ને બે સપોર્ટ મળશે. હવે મિત્રો
વ્હાઇટ ટુ પ્લેન વિન હોય તો અહીં તમે શું કરશો? તરત નથી જીતાતું, અહીં તમારે જીતવા માટે હજી ઘણી મહેનત કરવાની રહેશે. કે કેસર બિશપ ઇનટુ F7 તમે ચેક આપશો, જો બ્લેક F4 રૂપથી મારવું પડશે અને નાઇટ G5 પર, એટલે આ રૂપ ઉપર નાઇટ અને ક્વીનનો એટેક આવી ગયો. હવે એને સપોર્ટ આપવા ક્વીન જ લાવવી પડશે. અહીંયા વ્હાઇટ માટે બહુ જ સારો પ્રોગ્રેસ છે ગેમમાં, કારણ કે હજી આપણે સિમ્પ્લિફાય કરીએ તો પણ નુકસાની નથી. એટલે મિત્રો, આ પોઝિશનમાં બે રૂપની સામે બિશપ અને નાઇટની લડાઈ થશે. એન્ડ ગેમમાં તમે પોઈન્ટની દ્રષ્ટિએ જોશો તો બ્લેક પાસે 5, 3, 8, 20 પોઈન્ટ છે ટોટલ. વ્હાઇટ પાસે કેટલા છે જોઈએ? 21. ફરી હું ગણી આપું તમને, 5 આના રૂપના હોય છે, 5 આ રૂપના હોય છે, 10 પોઈન્ટ અને 6, 16 અને 5. એટલે ગેમ ઇક્વાલિટી છે અને અહીંથી વ્હાઇટ સારી રીતે રમી શકે. તમે ટચમાં રહેશો, મારો વિડીયો સબસ્ક્રાઈબ કરશો તો મારા બધા વિડીયો તમને આ રીતે જોવા મળશે. આશા રાખું છું વિડીયો બહુ પસંદ આવ્યો છે, તો લાઇક અને શેર જરૂર કરો.